धारासभ्ય જ્ઞાનીબેન દ્વારા દત્તક લેવાયેલી દીકરીના લગ્ન પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં હાર્દિક અને જિગ્નેશની ધરપકડ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. હાર્દિકના નિવેદનોને જગદીશ ઠાકોરે પક્ષનો આંતરિક બાબત ગણાવી હતી, જેમાં જગદીશ ઠાકોરે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું, જ્યારે હાર્દિક પટેલના નિવેદનને પક્ષની આંતરિક બાબત ગણાવી સમગ્ર મામલે હાર્દિક સાથે વાતચીત થઈ છે. સમગ્ર મામલે વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પાણીને લઈ જગદીશ ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરી, ચૂંટણી આવે ત્યારે ભાજપ 4 દિવસ તાઇફા કરે, એમનો પ્રોગ્રામ પૂરો થાય ત્યારે પાણી બંધ થાય, ચૂંટણી પૂરી થાય મતદાન પૂરું થાય ત્યારે લોકોને રેઢા મૂકી દે છે. વાવ ધારાસભ્ય દ્વારા દત્તક લેવાયેલી દીકરીના લગ્નને લઈ ધારાસભ્યએ જણાવ્યું કે એક ગરીબ માતાને આપેલું વચન મેં નિભાવ્યું છે, એક માટી તરીકે ફરજ અદા કરી છે. કોરોના સમયે એક માતાને હોસ્પિટલમાં વચન આપ્યું હતું કે તમે ચિંતા ન કરો, હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવીશ. ત્યારે તે માતા તો આજે નથી, પરંતુ મેં આજ એક માતા તરીકેની ફરજ નિભાવી છે અને તેમાં મારું માવડી મંડળ આશીર્વાદ આપવા આવ્યું છે. કોરોના મહામારીમાં એની મધરનું ડેથ થયું હતું, એ ટાઈમે મેં એને ખાતરી આપી હતી કે હવે હું તમને બચાવી કહેવાની મારા માતા નથી, પણ તમને કઈ એવું થશે તમારું શરીર સારું નહીં રહે તો 100% તમારી દીકરીના પીડા હાથ હું કરાવીશ. એ ટાઈમે મેં પોસ્ટ પર આશીર્વાદ આપ્યા છે. લગ્નનો ખર્ચો 15 કે 20 લાખ રૂપિયા જે થાય એ મેં મારી પોતાની દીકરી પરણાવે એટલા લાડકોડથી એને પરણાવી પડે ત્યારે ત્યારે ભૂમિકા અદા કરીશ. આજ મારું આખું માવડી મંડળ કદાચ હું ધારાસભ્ય તરીકે મારે ત્યાં આવે એ બરાબર છે, એ કદાચ એ એમનો એમને પોતાનો વિવેક, પણ આ ગરીબ દીકરીને આશીર્વાદ આપવા માટે બધા માવડી મંડળ વધાર્યું છે તો એ પરિવાર વતી પણ હું બધાનો આભાર માનું છું. મીડિયાએ સતત કવરેજ કરીને કોઈ પણ આશા અપેક્ષા સિવાય આ મંત્ર મળ્યું ના મળ્યું પણ તમામ ચેનલોએ સોશિયલ મીડિયા અને તમામ ઇલેક્ટ્રિક મીડિયાએ આ આપીને આ કવરેજ આપી અને એક માનવતાનું ઉદાહરણ બીજાને પ્રેરણા પૂરી પડે એવું કામ પણ મીડિયાએ કર્યું છે.